અમીરગઢમાં આજે 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। અમીરગઢ ખાતે રહેતા વિજયકુમાર પ્રભુભાઈ પંચાલ અને રવિકુમાર વિનોદભાઈ દરજી આ બંને યુવકો વરસાદમાં પલળ્યા બાદ શરદી જેવું લાગતા તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો। જો કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમીરગઢમાં સૌપ્રથમ એક સાથે બે કેસો સામે આવતા અમીરગઢ વાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો બીજી બાજુ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી કોરોના પોઝિટિવ યુવકોના ઘરે જઈને પરિવારોના સેમ્પલો લઈ સર્વેની કામગીરી હાથ ધરી હતી। આરોગ્ય વિભાગ દ્વારા બંને પોઝિટિવ ઇસમોના આસપાસના લોકોના પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા। તેમાં વધુ એક કોરોના કેસ સામે આવ્યો હતો। પોઝિટિવ કેસ આવેલ વિજય પંચાલના ઘરની બાજુમાં જ રહેતા દલપતભાઈ મફાભાઈ પ્રજાપતિને આરોગ્ય દ્વારા લીધેલા સેમ્પલમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો। આરોગ્ય વિભાગ દ્વારા અમીરગઢમાં આવેલા 3 કોરોના પોઝિટિવ કેસવાળા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। તો બીજી બાજુ અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામે છાપરી ફળી વિસ્તારમાં રહેતા બારમાભાઈ ભગાભાઈ ગમારને પણ કોરોના પોઝિટિવ કેસ આવતા ઢોલિયા ગામે છાપર ફળી ગમારવાસ વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ઘટના સ્થળે જઈ પરિવાર સહિત આસપાસના લોકોના સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। છાપર ફળી વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। અમીરગઢમાં એક સાથે 4 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીબી મહેતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 3,680 જેટલા કોરોનાના સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાં 19 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે। અમીરગઢમાં આજે સૌપ્રથમ એક સાથે 3 કેસ સામે આવતા અમીરગઢ વાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ડોક્ટર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવી જરૂરી છે, માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, હાથને વારંવાર સાબુથી ધોવા જેથી કોરોનાથી બચી શકાય। અમીરગઢ તાલુકામાં પહેલી વખત કોરોનાના 2 પોઝિટિવ કેસો આવ્યા છે, જે અન્વયે અમીરગઢ ગામમાં 2 વિસ્તારનો 2 કેસ છે, જે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવેલ છે અને એ વિસ્તારમાં આરોગ્ય સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આર્સેનિક એલ્બમ અને ઉકારાપનનું પણ વિતરણ કરવામાં આવેલ છે અને ધન્વંતરી રથ દ્વારા જે પણ સિમ્પટોમેટિક દર્દી હતા એમને પણ તપાસ કરવામાં આવેલ છે, સાથે સાથે રેપિડ એન્ટીજેન ટેસ્ટ કીટ દ્વારા પણ કન્ટેનમેન્ટ ઝોનમાંથી ટેસ્ટ કરવામાં આવેલ અને જે ટેસ્ટ દરમિયાન અમીરગઢમાં 1 પોઝિટિવ કેસ પણ ધ્યાન ઉપર આવેલ છે। અમીરગઢ તાલુકાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 19 કેસો પોઝિટિવ આવ્યા છે અને જે પણ તકેદારી રાખવાની છે એ આરોગ્ય વિભાગ દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, મામલતદાર ઓફિસ દ્વારા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તકેદારી લેવામાં આવે છે અને કોરોનાથી જીવવાની જરૂર નથી, કોરોના રોકવા માટે ખાસ કરીને માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને બહારથી આવ્યા હોય તો હાથ ધોવાનું ચોક્કસ રાખવાનું અને આટલી કાળજી રાખવામાં આવશે તો ચોક્કસ કોરોનાની જે પરિસ્થિતિ છે અમીરગઢમાં એટલે કંટ્રોલમાં જ રહેશે।